મહેમાન શ્રીઓને પોતાના વિચારો વ્યક્ત કરવા વિનંતી કરીશ. Thank you for the invitation. We are very happy and pleased that we can come and take part in giving something to you as the children. I hope you are studying hard. Education is the most important thing that you can get. Yeah? All the teachers are doing a good job in giving you that education. Okay? When we were born, I was born in Africa. We were told to leave Africa, but what we could take with us is education. So that is why education is very important. So please, I bless you all. I wish you all the success and keep up the hard work. આપણે મોટિવેટ કર્યા છે કે એજ્યુકેશન ઇઝ ધ થર્ડ આઈ ઓફ અ પર્સન લાઈક લોર્ડ શિવા. એજ્યુકેશન છે ને ભગવાન શંકરની જેમ ત્રીજું નેત્ર છે, એ આખો તો આપી જ છે, પણ જો આપણને એજ્યુકેશન હોય, આપણે જ્ઞાનથી ભરપૂર હોઈએ, તો આપણા જીવનમાં કોઈ પણ મુશ્કેલીઓને સામનો કરવો સરળ બનાવવી બહુ આસાન છે. એમણે જે વાત કરી કે સરસ મજાના તમારા ગુરુજનો સરસ મજાનું તમને એજ્યુકેશન આપી રહ્યા છે, એમની પોતાની ફેમિલી બેકગ્રાઉન્ડની થોડી હાઇલાઇટ આપી કે આફ્રિકા શિફ્ટ થયા પછી એ લોકો એજ્યુકેશનના કારણે જ આજે આ વેલ સેટ છે. સો રિયલી સર, યુ મોટિવેટેડ, વી આર વેરી ગ્રેટફુલ ટુ યુ ધેટ સર એડવાઇઝ અસ ઓલવેઝ ડે બાય ડે જસ્ટ ગ્રો ઇન યોર એજ્યુકેશન. વિધાઉટ એજ્યુકેશન પીપલ આર ઇલિટરેટ ઇન ધીસ મોડર્ન એન્ડ સાયન્સ એન્ડ ટેકનોલોજી એજ. સો વી મસ્ટ એજ્યુકેટેડ એન્ડ નોટ ઓનલી વસ વી બટ આફ્ટર અવર parents, after our legacy, our children, we always do education, we always go ahead in education day by day. This was sir our inspiration. So thank you sir. તમને બધાને નમસ્તે, અને ખૂબ ખુશી અહીંયા અમને થઈ છે આજે તમારી સ્કૂલે આવવામાં. અને આ વખતે હું આવી ગઈ છું પહેલા, પણ આ વખતે હું મારા દીકરાને લઈ આવી છું, કે એને પણ જોઉં છું કે અહીંયા તમે કેટલું સરસ બધું કાર્ય કરી રહ્યા છો. અને ભગવાને આપણને દીધું હોય તો આપણને થાય કે આપણે બીજા કોઈને દઈએ. એન્ડ ધેટ્સ લાઈક એજ્યુકેશન, કે એક કેન્ડલ હોય, એક દીવો હોય, તો એ બીજા દીવાને પ્રગટાવે તો એ દીવાનેમાં કાંઈ નુકસાન ન થાય છે, ખાલી કલ્યાણ જ થાય છે. સો વી મસ્ટ લાઈક other people along with ourselves. So, અશોકીજી દેવીનામ, ખૂબ તમે ભણો, મહેનત કરો અને આગળ વધો તમારા જીવનમાં. થેન્ક યુ.